હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કિચક્યુક આજે આપણે બનાવીશું લારી પર મળે તેવા એકદમ ટેસ્ટી મસાલા પાઉં આ મસાલા પા ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે અને બનાવવા પણ એકદમ ઈઝી છે તમે ફક્ત પાંચ મિનિટમાં તેની ઘરે બનાવી શકો છો તો ચાલો આજે બનાવીએ ચાર સામગ્રીમાંથી બનતા આ મસાલા પાઉં અને જો રીત સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દઈશું હવે મસાલા પાઉ બનાવવા માટે મેં એક મોટી ચમચી માખણ લીધું છે આ મોસ્ટ ઓફ માખણમાં જ સારું લાગે છે જો તમારે તેલમાં બનાવવું હોય તો તેલમાં પણ બનાવી શકાય અહીંયા મેં એક મોટી ચમચી માખણની સાથે એક ચમચી જેટલું લસણ ખાંડીને લીધું છે જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે સાથે અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને આવી રીતે ઝીણી ઝીણી સમારીને લઈ લીધી છે તેને મિક્સ કરી દેવાનું અને તેને મીડિયમ ગેસ ઉપર બે મિનિટ સુધી શેકી લેવાનું જેથી ડુંગળીનો કાચો ટેસ્ટ અને લસણનો કાચો ટેસ્ટ જતો રહે તો આવી રીતે ફેરવતા ફેરવતા બે મિનિટમાં એ ડુંગળી સદળાઈ જશે તમે જોઈ શકો છો ડુંગળી અને લસણ થોડું થોડું ગુલાબી રંગનું થવા આવ્યું છે મેં અહીંયા ગેસ મીડિયમ જ રાખ્યો છે પછી તેમાં આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું અને બે ચમચી કેપ્સિકમને આવી રીતે ઝીણા ઝીણા સમારીને ઉમેરી દીધા છે તમારે કેપ્સિકમ ના ઉમેરું હોય તો એકલું ડુંગળી ટમેટાથી પણ બની શકે છે પણ મેં અહીંયા કેપ્સિકમ ઉમેર્યું છે હવે તેને પણ એક મિનિટ સુધી આવી રીતે મીડિયમ ગેસ ઉપર સાતરી લેવાનું તમે જોઈ શકો છો એક મિનિટ પછી એ આવું થઈ ગયું હશે અહીંયા બને તો નોનસ્ટિકનો વાસણ લેવો જેથી એ તળીએ ચોટે નહીં તો રીતે એને મિક્સ કરતાં કરતાં એક મિનિટ સુધી ચોડવી લેવાનું અને પછી આપણે તેને આવી રીતે જે મેશર આવે તેની મદદથી આપણે તેને મેશ કરી દેવાનું જેથી એ એક રસ થઈ જાય આવી રીતે કરવાથી આપણું જે મસાલો બને છે એ એક રસ થઈ જાય છે તમારે અત્યારે જો બટેકા કે ફણસી કે બીજા કોઈ પણ શાકભાજી ઉમેરવા હોય તે પણ ઉમેરી શકાય છે પણ હું એકદમ સિમ્પલ બનાવું છું જેથી આપણે બધા બનાવી શકીએ હવે મેશ થઈ ગયું છે તો આપણે તેમાં મસાલા ઉમેરી લઈએ તો અડધી ચમચી લાલ મરચું પાવડર તીખાશ જોઈતી હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરી દેવાનું અને પછી અડધી ચમચી જીરું પાવડર ઉમેરી દેવાનું સાથે આપણે તેમાં ઉમેરી દઈશું એક ચોથા ચમચી પાઉંભાજી મસાલો આ પાઉભાજી મસાલો ખાસ ઉમેરજો તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પછી ટેસ્ટ પ્રમાણે થોડુંક મીઠું પણ ઉમેરી દઈએ અને તેને પણ આવી રીતે પાછું મેશ કરી લઈએ આવી રીતે મિક્સ કરવાથી જે સૂકા મસાલા આપણે ઉમેર્યા છે તે પણ સરસ મિક્સ થઈ જાય અને જે ડુંગળી ટમેટા આપણે કેપ્સિકમ ઉમેર્યા તે પણ એકરસ થઈ જાય તમે જોઈ શકો છો બધું એકરસ થવા માંડ્યું છે જેમ જેમ ચડતું જશે એમ એકરસ થતું જશે હવે આ મસાલાને અડધી મિનિટ સુધી આવી રીતે સાતરી લેવાનું જેથી સૂકા મસાલા સરસ સતરાઈ જાય અને ટેસ્ટ સરસ આવે જો તમને એવું લાગે તો એક બે ચમચી પાણી પણ ઉમેરી શકાય છે જો ચોટે એવું લાગે તો પાણી ઉમેરી શકાય છે અને જો ગેસ અત્યારે ધીમો કરવો હોય તો ધીમો કરી શકાય છે આવી રીતે અડધી મિનિટ એને સાતળી લેવાનું આવી રીતે તેલ કે ઘી થોડુંક મૂક્યું હોય તે છૂટું પડવા માંડે ત્યાં સુધી એને સાતળી લેવાનું પછી આપણે તેમાં પાઉ ઉમેરી દેવાના તો આવી રીતે વચ્ચેથી મેં કટકા કરીને પાઉં ઉમેરી દીધા છે પછી આમ દબાવીને અંદર મસાલો ભરી લેવાનો જેથી મસાલો થોડોક અંદર આવી જાય પછી ઉપરથી થોડું થોડું આવી રીતે બટર ઉમેરી દેવાનું જેથી આપણે એને શેકી બંને બાજુ થોડુંક મસાલામાં પણ ઉમેરી દેવું જેથી નીચેની બાજુ પણ તમે શેકી શકો હવે આવી રીતે પાઉને પહેલા ઉલટાવી દેવાનું પછી તેને પંદરથી થી વીસ સેકન્ડ સુધી નીચે સતળાવવા દેવાનું જાજી વાર સતળવાની જરૂર નથી આવી રીતે શેકવાની જરૂર નથી અને જે મસાલો વધ્યો તેમાંથી થોડો થોડો મસાલો આવી રીતે બંને પાઉ ઉપર લગાવી દેવાનો પછી પાઉને આવી રીતે ફેરવતા જાઓ એટલે નીચે જે મસાલો ચોટ્યો છે તે પણ પાઉમાં નીચે ચોટી જાય હવે ઉપરથી થોડાક ધાણાભાજી ભાજી ગાર્નિશિંગ કરી લઈએ તો તૈયાર છે ફટાફટ ફક્ત પાંચ મિનિટમાં બની જતા આ મસાલા પાઉં તમને અમારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો જો તમે આજ સુધી અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈકન દબાવી દેજો સાથે અમારા આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરો આ મસાલા પાઉની આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ હં જય શ્રી કૃષ્ણ